नमस्कार बाळकू, माँ शारदा ने प्रणाम। आजना शुभ दिवसे अयोध्या में श्रीराम जन्मभूमि स्थान में भगवान श्रीरामना मंदिरना पुनर्निर्माण कार्य अपना माननीय लोकप्रिय वाला प्रधानमंत्री श्री मोदी जी ना हस्ते शुभारंभ थयो ते निमित्ते समग्र विश्व ने शुभेच्छाओ अने अभिनंदन, कारण के भगवान श्रीराम तो सौना छे, सौमा श्रीराम छे, दयानिधि छे, करुणानिधि छे, परम कृपाळु छे। तो आपणे बे चार दिवसनो गैप पड्यो तहेवारोने कारणे, हवे रोज बोलशुं। तो आपणो टॉपिक छे एकम अने मापन, स्वाध्यायनो 2.14 दाखलो। पारिमाणिक दृष्टिए यथार्थ न होय ते समीकरणો શોધો, બરાબર? ચાર સમીકરણ આપ્યા છે, રાશિઓની ઓળખાણ પણ આપી છે, વાય છે તે સ્થાનાંતર બતાવે છે, આપવું જોઈએ એ લોકોએ, વાય સ્થાનાંતર બતાવે છે, એ મહત્તમ સ્થાનાંતર બતાવે, કોઈ કણ દોલન કરતો હોય ને એના માટેના સમીકરણો છે, અને ભવિષ્યમાં આપણે સરળાવત ગતિમાં શીખશું, એક ચેપ્ટર આવે છે દોલન હોય। આ મહત્તમ સ્થાનાંતર બીજું નામ કંપ વિસ્તાર છે, જસ્ટ તમારી માહિતી માટે। કંપ વિસ્તાર ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ કે, ઓકે, બીજું બધું આપેલું છે, વી એટલે કણની ઝડપ છે, ને બસ કેપિટલ ટી ડામતકાર છે। હવે જો આપણે પહેલા સમીકરણથી સ્ટાર્ટ કરીએ, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં, ક્યારે યથાર્થ કહેવાય, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખું હોવું જોઈએ, એકચ્યુઅલી છે ને બાળકો, એક એવી ગતિ હોય એને કહેવાય સરળાવત ગતિ, ખ્યાલ આવ્યો? એમાં કેવું હોય કે એક બિંદુ હોય એને મધ્યમાન સ્થાન કહેવાય, એને અનુલક્ષીને સુરેખ પથ પર આવર્ત ગતિ થાય કે જેમાં અવરોધક બળ એબ્સન્ટ હોય, ઓકે, તો એને સરળાવત ગતિ કહેવાય, એને માટેના સમીકરણો છે, ઓકે। તો હવે પહેલા શું કરીએ, આને માટે વાયુનું પારિમાણિક સૂત્ર એટલે સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર, અને એનું પરિમાણિક સૂત્ર એટલે મહત્તમ સ્થાનાંતરનું, એટલે સ્થાનાંતર જ જેવું થાય M0 L1 T0, બરાબર? હવે આ જે છે સાઈનની પાછળ જે મૂકીએ તે ખૂણો હોય ને, અને ખૂણો પરિમાણ રહીત હોવો જોઈએ, તો ચેક કરી લઈએ 2π/T/D, 2π ને તો પરિમાણ હોય નહીં, સંખ્યાને પરિમાણ નહીં લખવાના, ટી એટલે સમય, નીચે પણ ટી એટલે સમય જ છે, આ સ્મોલ ટી છે કોઈ પણ સમય છે, ને કેપિટલ ટી એ આવર્તકાળ છે, આવર્તકાળ એટલે શું એ તો ખબર છે ને, એક દોલન પૂરું થવા માટે લાગતો સમય, અહીંથી ઉપડ્યા, ઉપરના અંત્ય બિંદુએ ગયા પાછા આવ્યા, નીચેના અંત્ય બિંદુએ ગયા પાછા આવ્યા, એક દોલન પૂરું થયું કહેવાય, એના સમયના આવર્તકાળ કહેવાય, ઇંગ્લિશમાં ટાઈમ પીરિયડ કહેવાય અથવા પીરિયડિક ટાઈમ કહેવાય। તો ટૂંકમાં સમય ને સમય એટલે પરિમાણ રહીત આવી ગયું, એટલે આમાં ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખું છે, એટલે આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, બરાબર? હવે આમાં આનું અને આનું પારિમાણિક સૂત્ર તો આપણે હમણાં ગણ્યું એ પ્રમાણે M0 M-0 L-1 T-0 આવી ગયું, સાઈનની પાછળ ખૂણો હોવો જોઈએ, ખૂણો પરિમાણ રહીત હોવો જોઈએ, તો આ V×T ચેક કરીએ, બરાબર? V એટલે ઝડપ આપ્યું છે, ઝડપ એટલે અંતર ભાગ્યા સમય, એનું શું આવે M0 L-1 T-1 અંતર એટલે L, છેદમાં સમય એટલે T, L/T અને L1 T-1 કહેવાય, અને સમય હું તો આવડે છે M0 L0 T1, તો આનું આવી શું ગયું, જો M0 L1 T0, અરે આ તો પરિમાણ રહીત આવું જોઈતું હતું, M0 M-0 L-0 T-0 આવું જોઈતું હતું, ના આવ્યું, એટલે આ યથાર્થ નથી, બરાબર? હવે ત્રીજું ચેક કરીએ, એમાં વાયુનું પારિમાણિક સૂત્ર શું છે, M0 M-0 L-1 T-0, હવે આ A/T એટલે અંતર ભાગ્યા સમય, તો આ તો ઝડપ જેવું થયું, હવે આપણને ખબર છે કે આ સાઈન છે એ તો પરિમાણ રહીત જ આવવાનું છે, આ આપણે ચેક કરીએ તો આ પરિમાણ રહીત નથી આવતું, જો T/A ચેક કરીએ તો એનું પારિમાણિક સૂત્ર શું આવી જશે, M0 છેદમાં L એટલે L-1 T1, આવું આવ્યું, તો આ પરિમાણ રહીત નથી, બીજું આનું પરિમાણ લખીએ તો પાછું આની જેવું નથી આવતું, એટલે આ પણ યથાર્થ નથી, ઓકે। હવે આ D છે ને એ જેવો જ છે, જો કેવી રીતે, તો કે જો વાયુનું પારિમાણિક સૂત્ર અહીંયા ડી હું લખી નાખી, તો વાયુનું પારિમાણિક સૂત્ર અને A/√2 પારિમાણિક સૂત્ર, પણ એમાં √2 ને તો પરિમાણ હોતા નથી, એટલે વાયુનું એનું પારિમાણિક સૂત્ર સરખું જ આવી ગયું, અને આ બેની પાછળ જે ખૂણો છે તો સરખો જ આપ્યો છે, અને એ પરિમાણ રહીત છે, એટલે ડી પણ પરિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, એટલે યથાર્થ કોણ કોણ છે, A અને D,
યથાર્થ કોણ કોણ નથી? બી અને સી. ઓકે, કાલે પણ લેક્ચર લઈશું. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી ટેસ્ટ એનાઉન્સ કરશું. બાય.